કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ આઠનો વિષય ગણિત. પ્રકરણ છે 8 રાશિની તુલના. ભાગ 3 ની અંદર આપણે સ્વાધ્યાય 1 ના દાખલો 1 અને 2 શીખીશું. અને આ જ દાખલો છે કે તમારે હોમવર્કમાં ફેર નોટ નહીં, હોમવર્કમાં ફરી વખત પુનરાવર્તન કરવાના છે, એટલે કે ગણવાના છે. મિત્રો શરૂ કરીએ આપણે દાખલો 1 2 બરાબર છે. પહેલા દાખલામાં જે ગુણોત્તર શોધો, આપણે વ્યાખ્યામાં કીધું કે એક રાશિ અથવા સંખ્યા બીજી રાશિ કરતા અથવા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહે છે. ઓકે મિત્રો, અહીંયા સાયકલની જરાક 15 કિમી પ્રતિ કલાક ની છે, એટલે કે સાયકલ એક કલાકમાં 15 કિલોમીટર અંતર કાપી લે છે. તેવી જ રીતે સ્કૂટર છે, એની જરાક 30 કિમી પ્રતિ કલાક છે, એટલે કે સ્કૂટર એક કલાકમાં 30 કિલોમીટર નું અંતર કાપી શકે છે. તો તમારે ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર શોધતી વખતે પહેલી સંખ્યા હંમેશા અંશમાં આવશે અને બીજી સંખ્યા છેદમાં આવશે. તો આ થયું 15/30. ચલો હવે એનો અતિ સંક્ષિપ્ત રૂપ જોઈએ તો 3, 5, 15 અને 3, 10, 30 થાય. 3, 5, 15 અને 3, 10, 30. પરંતુ અહીંયા 10 ના જે અવયવ શક્ય છે 2, 5, 10 એટલે 3, 2, 6, 3, 2, 6, 6, 5, 30. તો અહીંયા જે છેદ છે એને વચ્ચેથી આપણે દૂર કરીશું. તો તમારી પાસે આવશે 3, 3 કેન્સલ, 5, 5 પણ કેન્સલ, 1/2. જવાબ શું આવશે? 1/2 એટલે તમારો ગુણોત્તર બનશે 1/2 નો. ગુણોત્તર શું બનશે? 1/2 નો. અને યાદ રાખશો તેને કોઈ એકમ હોતો નથી, માટે એકમ એની સાથે લખો નહીં. ચલો બીજો દાખલો જોઈએ. દાખલો બીજો છે 5 મીટર અને 10 કિલોમીટર નો તમારે ગુણોત્તર શોધવાનો છે. મિત્રો અહીંયા યાદ રાખશો જ્યાં સુધી બંને એકમ સરખા ન હોય ત્યાં સુધી તમે ગુણોત્તર શોધી શકતા નથી. તો 5 મીટર અને 10 કિલોમીટર છે એનો ગુણોત્તર શોધવા જઈએ તો 5 મીટરને તમારે કિલોમીટરમાં શોધવા પડે, કે એને કિલોમીટરમાં બદલવા પડશે. તો 1 કિલોમીટર એટલે શું? તો કે 1000 મીટર ભેગા કરીએ 1000 મીટર ત્યારે 1 કિલોમીટર થાય, બરાબર છે. તો આપણે હવે આ બદલી નાખીએ 1000 મીટર 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 1000 મીટર એટલે કે 1 કિલોમીટર. તેથી 5 મીટર છે, 5 મીટર છે, 5 મીટર ના કિલોમીટર કેટલા છે? 1000 મીટર 1 કિલોમીટર થતા હોય તો 5 મીટર ના કિલોમીટર 5000 થશે. કેટલા થશે? 5 મીટર છે, 10 કિલોમીટર છે. તો અહીંયા તમે જોશો તો 1000 મીટરના 1 કિલોમીટર થતા હોય તો 5 મીટર
ના કિલોમીટર કેટલા? પાંચ ગુણ્યા એક છેદમાં 1000, તો પાંચ બે દસ 200, તો આ 200 અને બીજા 10 બંને કિલોમીટર બરાબર છે. એકના છેદમાં 200 10 કિલોમીટર છે, એકના છેદમાં 200 2000, એકના છેદમાં 2000 થશે કારણ કે આપણી પાસે એકના છેદમાં 200 છે. હવે તમારો ગુણોત્તર બરાબર એકના છેદમાં આ 200, હજુ ગુણોત્તર હવે બીજી સંખ્યા છે 10 કિલોમીટર, તો એકના છેદમાં 10, એક 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 અને 200 ગુણ્યા 10, એકના છેદમાં 2000. આ તમારે જવાબ બનશે, પરંતુ આને આ પદ્ધતિએ તમે બતાવી શકશો નહીં. 1:2000, 1:2000 આ બંને વચ્ચેનો ગુણોત્તર હશે. એકના છેદમાં 200 હતા બરાબર છે, બીજા 10 કિલોમીટર છે, તો એક એકાએ 210, 2000, 1:2000 તમારો ગુણોત્તર હશે. ત્યાર પછી દાખલો બીજો છે કે ગુણોત્તરનું ટકાવાર પ્રમાણ શું, એટલે કે ટકાવારી શું. તો અહીંયા જોઈએ 3:4 નો અર્થ થાય 4:3, 4:3, તો 100 એ કેટલા, કારણ કે તમારે ટકાવારી કેના પર હોય, 100 પર. ટકાવારી એટલે ટકાની વ્યાખ્યા શું છે, 100 ને આધારે મેળવાતા મૂલ્યને ટકા કહે છે. માટે 4:3 તો 100 એ કેટલા, તો લખી શકશો તમે 100 × 3/4, 4 25, 400 થાય, 25 × 3 75% થયા. કેટલા ટકા થયા? 75% થશે. ત્યાર પછી 2:3 માં જોઈએ તો 2:3 નો અર્થ થાય 3×2, તો 100 એ કેટલા, 2×100/3 જેટલા. જોઈ શકો છો તમે 2×100/3 કેટલા, 100×2 તો 200/3, 200/3 માટે 200/3 ટકા થયા, અથવા જયારે 10/3 આપણે લઈ જઈ શકીએ, 3 × 200 ને ભાગીએ જોઈએ 200 છે તો 3×18 અહીંથી લીધો 200, 10 માં ત્યાં જાય તો 2, 1 માં ત્યાં 0 ઉતાર્યો, પોઈન્ટ ચડ્યો 3×6 18, 6×18 10 2 20, પાછળ 0 2, 6.7% જેવો અર્થ થાય, 200/3. તો આ પદ્ધતિના દાખલાઓ મિત્રો તમારે સરસ રીતે ગણવાના છે, મેં જે શીખવ્યા છે એને તમારે હોમવર્ક રૂપે ફરીવાર ગણવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પટેલના બાકી રીતના દાખલાનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો.